તો એક ખુશખબરી હવામાન વિભાગે પણ આપી છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તારમાં માવઠાનો માર પડી રહ્યો છે ક્યાંક આંધી તોફાન સાથે વરસાદ બગડાટી બોલાવી તો ક્યાંક કરા સાથે વરસાદ વરસ્યો અને હવે હવામાન વિભાગે હજી પણ ચોવીસ કલાક ભારે હોવાની આગાહી કરી છે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે બીજી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે સાત થી દસ જૂન વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં ચોમાસું શરૂ થઈ જવાની આગાહી કરી છે આ વખતે ચોમાસાની શરૂઆત સાત થી ચૌદ જૂન વચ્ચે થવાની શક્યતા છે સાત આઠમાં સમુદ્રમાં પ્રવાહો બદલાશે સમુદ્રમાં કરંટ જોવા મળશે અને તારીખ લગભગ અઢાર થી પચીસ તારીખ આસપાસમાં ભારે આંધી ગાજવી વંટો સાથે વરસાદ થવાની શક્યતા છે ભલે રાજ્યમાં કે દેશભરમાં ક્યાંક ક્યાંક વરસાદ વરસી રહ્યો હોય પરંતુ આ સમયે દેશમાં ઉનાળાને કારણે લોકો વેવનો સામનો કરી રહ્યા છે મધ્ય ભારતમાં પ્રિ મોન્સૂનની ઝલક જોવા મળી રહી છે તો દક્ષિણ પૂર્વી ભારત ચોમાસાની રાહ જોઈ રહ્યા છે ત્યારે સારા સમાચાર છે કે પ્રચંડ ગરમીથી પરેશાન લોકોને ખુશી આપવા ચોમાસું સમય પહેલાં આવી રહ્યું છે ઓગણીસ મે ચોમાસુ આંદમાન દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં વાવાઝોડાની આગાહી એકત્રીસ મે કેરળમાં પ્રવેશ કરી શકે છે ચોમાસુ સાત જૂન મહારાષ્ટ્રમાં ચોમાસાનું આગમન પંદર જૂન ગુજરાતમાં ચોમાસાનું આગમન હિંદ મહાસાગર દ્વિ ધ્રુવ સ્થિતિઓ પણ આ વર્ષે સારા ચોમાસા માટે અનુકૂળ જોવા મળી રહી છે આ સારા સંકેત સારા ચોમાસા તરફ ઇશારા કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ